આણંદના ગંભીરા ભાદરણ પલટતા જ ગેસ ગળતર થયું હતું જોકે તાત્કાલિક ટેન્કરમાંથી લીકેજ ગેસને કાબુમાં લેવામાં આવ્યો હતો ઘટનાને પગલે ભાદરણ ગંભીર રોડ બ્લોક કરવામાં આવ્યો હતો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી રાજકોટના ઉપલેટા નજીક આવેલા ડુમિયાણી ટોલ પ્લાઝાનો ચાર્જ ઘટાડવાની લોકોએ માંગણી કરી છે સ્થાનિકોએ ટોલના ચાર્જમાં ઘટાડો કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવનાર દિવસોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી ડુમિયાણી ટોલ પ્લાઝાનો છેલ્લા ઘણા દિવસોથી ચાર્જ વધ્યો હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું જે અંગે સ્થાનિક ધારાસભ્ય અને વેપારીઓ અને આગેવાનો સહિતના લોકોએ ટોલ સંચાલકો સાથે બેઠકનું આયોજન પણ કર્યું હતું જો કે મામલો બિચકતા ટોલ પ્લાઝા પર પોલીસ સુરક્ષા પણ વધારવામાં આવી છે વાહન ચાલકો ટોલ પ્લાઝાના બેરિયરો તોડીને જતા હોવાનું ટોલ પ્લાઝાના સંચાલકે જણાવ્યું હતું હાલોલમાં આવેલી ઓલિમ્પિક ફાર્મા કંપનીના કોન્ટ્રાક્ટના મુજબ વેતન ન મળતું હોવાના આક્ષેપ કર્યા છે કે જેથી વેતનના મામલે કામદારોએ ફરજ પર હાજર જવાને બદલે કંપનીના મુખ્ય દરવાજાની બહાર હડતાલ પર ઉતરી વેતન વધારાની માંગ સાથે હડતાલ શરૂ કરી છે વેતનને લઈને કામદારો લડી લેવાના મૂડમાં છે ત્યારે કંપનીએ કામદારો સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો અગાઉ પણ ઓલિમ્પિક ફાર્મા પચાસ આપે છે અને અમારી માંગ છે કે પાંચસો સિત્તેર થઈ જાય અને એટલા માટે અમે કાલ સવારે બધું જ બધું જ અમે છોડી દીધું છે બધા ખાસ દૂર દૂર થી આવ્યા છે ફાર્માસ્યુટિકલ કંપની છે એમાં અમે કામ કરીએ છીએ અને જે અમે અત્યારે કંપની બહાર બેઠા છે એટલે કે અમારી જે માંગ પ્રમાણે મળે વેતન એના માટે અને એ મળે કે અમારી જે માંગ છે કે પાંચસો છે તો એ મળે એના માટે અમે બહાર બેઠા છીએ ગવર્મેન્ટ લેબર કમિશનર જોડે વાત થઈ કે ચારસો ને છોતેર રૂપિયા વેતન બોલે છે પણ એ વેતન પૂરતું મળતું નથી ને ત્રણસો એકાવન રૂપિયા આપે છે હવે એમાં તો એકસો ને એકવીસ રૂપિયા કઈ જાય ખબર પડતી નથી અને પગાર સ્લીપ પણ નથી મળતી એટલે આ બે હજાર વર્કરો જેવા અમે લડત કાલના સવારના છ વાગ્યાના બેઠેલા છીએ